हेलो स्टूडेंट, स्टैंडर्ड 6 साइंस लेक्चर नंबर 3 चैप्टर नंबर 16 कागजनु पुनःचक्रण। एना माटे तमारे जूना समाचार पत्रों, मैगजीन, जूनी नोटबुक, पत्रों तथा नकामा कागड़ोनी आवश्यकता पड़शे। चमकता तेमज प्लास्टिकनू लेमिनेशन करेल कागड़नो उपयोग करशो नहीं। तेनाथी विशेष तमारे तारनी जाड़ी फ्रेम पण जोई से। फ्रेम सिवाय तमे मोटा कदनी चाड़नी पण लई शको छो। कागड़ोने नाना नाना टुकड़ाओमां फाड़ो। तेने एक डोल अथवा टबमां राखीने पाणीमां उमेरो। कागड़ना टुकड़ाओने पाणीमां एक दिवस माटे डूबाड़ी राखो। हवे ते भीना कागड़ोने वाटीने घट लुगदी बनाओ। हवे फ्रेम पर लगावेल जाड़ी पर आ लुगदीने शुं करवानुं छे, तमारे फैलावानी छे। लुगदीनी सपाटी एक सरखी बनावी राखवा माटे फ्रेमने शुं करवानुं छे, धीमे धीमे हलावानुं छे। पाणीने बहार निकळे जवा सुधी राह जુઓ। જો સંભવ હોય તો ફ્રેમ પર જૂનું સમાચારપત્ર અથવા જૂનું કપડું ફેલાવી દો, જેનાથી લુગદીનું વધારેમાં વધારે પાણી શોષાઈ જાય। હવે શું કરવાનું છે? હવે લુગદીની આ સપાટીને સાવધાનીપૂર્વક ફ્રેમથી અલગ કરી કોઈ જૂના સમાચારપત્ર પર રાખીને તડકા પર સૂકવવાનું છે। સમાચારપત્રોના કિનારા પર ભારે વસ્તુને મૂકવાની નથી, બરાબર? તે શું કરવાનું છે? ભારે વસ્તુને મૂકી દેવાની, જેથી તે શું થાય, વળી ન જાય। રંગીન કાગળ બનાવવા માટે તમે લુગદીને ફેલાવો તે પહેલાં તેમાં કેટલાક ખાદ્ય રંગોને ઉમેરી શકો છો। તેનાથી વિશેષ ફ્રેમ પર લુગદી ફેલાવતા પહેલાં શું કરવાનું છે? સુકાયેલા પાંદડા, ફૂલની પાંખડીઓ અથવા રંગીન કાગળના ટુકડા પણ તેને તમે ઉમેરી શકો છો। એવું કરીને તમે સુંદર ભાતવાળું આકર્ષક કાગળ પુનઃનિર્માણ દ્વારા પ્રાપ્ત કરી શકશો। પ્લાસ્ટિક વરદાન કે અભિશાપ? કેટલાક પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાય છે, પરંતુ બધા જ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાતું નથી। તમે પ્રવૃત્તિ 1માં આ નોંધ્યું હશે કે પોલિથીનની કોથળી તથા કેટલાક પ્લાસ્ટિક વિઘટન પામી શકતા નથી। હવે તમે સરળતાથી સમજી શકો છો કે પોલિથીનની કોથળીઓ નિકાલ એક મોટી સમસ્યા કેમ છે। પ્લાસ્ટિક સિવાયના આપણા જીવનની કલ્પના કરવી આપણને મુશ્કેલ લાગે છે। શું તમે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો એક્ઝામ્પલમાં શું આવશે? રમકડા, ચપ્પલ, થેલા, પેન, કાસ્કો, બ્રશના દાંતા, ડોલ, બોટલ તેમજ પાણીની પાઇપ, આ બધી વસ્તુ શેમાં આવશે? પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓની યાદીમાં આવશે। શું તમે પ્લાસ્ટિકના બનેલ બસ, કાર, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને સ્કૂટરના કેટલાક ભાગોના નામ જણાવી શકો છો, બરાબર? પ્લાસ્ટિકનો ઉપયોગ સંભવત સ્વયં કોઈ વિશેષ સમસ્યા ઉત્પન્ન નથી કરતો। સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણે તેનો અતિ વધારે ઉપયોગ કરીએ છીએ તથા કચરામાં આવેલ પ્લાસ્ટિકના વ્યવસ્થાપનની અજાણતા ઉપેક્ષા થાય છે। આજે આપણી ચારે બાજુ આ થઈ રહ્યું છે, જો કે આપણે તેની ખરાબ અસરોથી પરિચિત હોવા છતાં આપણે આપણા ઉત્તરદાયિત્વને નથી સમજતા, બરાબર? એટલે આપણે શું કરવું જોઈએ? પ્લાસ્ટિકનો વેસ્ટ કરવો જોઈએ નહીં, બરાબર? આપણે ક્યારેક પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ રાંધેલા ખોરાકના સંગ્રહ માટે કરીએ છીએ, બરાબર? ક્યારેક આ કોથળીઓ ખાવાની વસ્તુઓને રાખવા યોગ્ય હોતી નથી। આ કોથળીઓ છે એ પેક કરેલી ખાવાની વસ્તુ ખાવાથી શું થાય છે? સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, બરાબર? ક્યારેક દુકાનદાર પ્લાસ્ટિકની એવી કોથળીનો ઉપયોગ કરે છે જેનો તેણે પહેલાં કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ કર્યો હોય। ક્યારેક ક્યારેક કચરો વીમાવાળા દ્વારા એકત્રિત કરેલી કોથળીઓ ધોઈને ઉપયોગ કરવામાં આવે છે। જોયું તમે શું લખ્યું છે? ક્યારેક ક્યારેક એવી કોથળીઓનો ઉપયોગ કરવામાં આવે છે જે કચરો વીમાવાળા આવે છે તે કોથળીને ધોઈને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રકારના પુનઃનિર્માણવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાદ્ય પદાર્થને રાખવા હાનિકારક હોઈ શકે છે। ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે આપણે આ કાર્ય માટેના માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવો જોઈએ। બધા પ્રકારના પ્લાસ્ટિક ગરમ કરવાથી અથવા સળગાવવાથી શું થાય છે? હાનિકારક વાયુ
મુક્ત કરે છે એટલે કે ઉત્પન્ન થાય છે. આ વાયુ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન કરે છે, જે માનવમાં કેન્સર પણ સંભવિત રીતે ઉત્પન્ન કરી શકે છે. બરાબર, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણે પ્લાસ્ટિકને બાળવા જોઈએ નહીં. સરકારે પણ પ્લાસ્ટિકના પુનઃનિર્માણ માટે આવશ્યક માર્ગદર્શન બહાર પાડ્યા છે. તમે જોયું હશે કે લોકો ક્યારેક કચરાને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને બહાર ફેંકે છે. રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં જ્યારે આવી કોથળીને જુએ છે ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓને પણ શું થાય છે, ગળી જાય છે. ક્યારેક ક્યારેક આ કારણથી તેમનું મૃત્યુ પણ થઈ જાય છે. બરાબર, રસ્તા તથા અન્ય જગ્યા પર ફેંકવામાં આવેલ આવી પ્લાસ્ટિકની કોથળીઓ મોટા ભાગે તણાઈને ગટરો અથવા સુએજ પ્રણાલીમાં પહોંચી જાય છે, જેનાથી ગટરો ભરાઈ જાય છે અને ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાવા લાગે છે. ભારે વરસાદને સમયે તો પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પ્લાસ્ટિકનો અંધાધૂધ ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. બરાબર, જો અહીંયા આપણને હવે કચરાના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ તે માટેના ઉપાયો આપેલા છે. બરાબર, આ ઉપાયો છે, દસે દસ ઉપાયોને તમારે બે વાર લખવાનું રહેશે. હવે જો આપણે જોઈશું તે ઉપાયો, આપણે પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. જ્યાં પણ સંભવ હોય ત્યાં આપણે કોઈ હાનિકારક અસર ન થાય તે રીતે આ કોથળીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. દુકાનદાર પાસે કાગળની થેલીઓનો ઉપયોગ નો આગ્રહ રાખવો જોઈએ. ખરીદી કરતી વખતે બજારમાં જતા સમયે ઘરેથી કપડાની અથવા તો શણની થેલીને લઈ જવી જોઈએ. આપણે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ માટે પ્લાસ્ટિકની કોથળી વાપરવી જોઈએ નહીં. બરાબર, એટલે કોઈપણ ખોરાકનો સંગ્રહ કરવો હોય તેના માટે આપણે પ્લાસ્ટિકની કોથળીઓને વાપરવી જોઈએ નહીં. આપણે ઉપયોગ બાદ પ્લાસ્ટિકની કોથળીને જ્યાં ત્યાં ફેંકી દેવી જોઈએ નહીં. બરાબર, આપણે પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય પ્લાસ્ટિકની વસ્તુને ક્યારે પણ સળગાવી જોઈએ નહીં. આપણે કચરાને પ્લાસ્ટિકની થેલીમાં ક્યારે ભરીને બહાર ફેંકી દેવો જોઈએ નહીં. આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રસોડાના કચરાને વિવેકપૂર્વક વ્યવસ્થાપન કરવું જોઈએ. કાગળનું પુનઃનિર્માણ કરવું જોઈએ. આપણે કાગળની બંને બાજુએ લખવું જોઈએ. કાચા કામ માટે પાટીનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, સ્લેટ પાટી પેનનો ઉપયોગ કરવો જોઈએ એમ લખ્યું છે. નોટબુકમાં લખ્યા વગર પેજનો ઉપયોગ કાચા કામ માટે કરવો જોઈએ. આપણે શું કરવું જોઈએ, આપણે આપણા પરિવાર મિત્ર તેમજ અન્ય વ્યક્તિઓને વિવિધ પ્રકારના કચરાના નિકાલ માટે યોગ્ય ટેવોનું પાલન કરવા માટે તેમને શું કરવા જોઈએ, પ્રેરિત કરવા જોઈએ. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ઘટાડવા માટેના કેટલાક અન્ય ઉપાયો વિચારો અને તેની તમારે ચર્ચા કરવાની છે. આપણે જાણવા અને વિચારવા માટેની સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે જેટલો વધારે કચરો ઉત્પન્ન કરીશું તો તેનાથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આપણને એટલી જ વધારે મુશ્કેલી ઉત્પન્ન થશે. બરાબર, હવે આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટરમાં આવતું જે સ્વાધ્યાય છે એ તમારે વિજ્ઞાનના પાક્કા ચોપડામાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.